બોટાદમાં વધુ બે નવા કેસ નોંધાયા. વોર્ડ નંબર 9 ના કન્ટેનમેન્ટ ઝોનમાંથી આ બે નવા કેસ સામે આવ્યા. અગાઉ 6 કેસ આવેલા તેમના સંબંધીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. 12 વર્ષની બાળકી તેમજ 67 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક જ દિવસમાં કુલ 8 કેસ નોંધાયા. બોટાદમાં કોરોના કેસની કુલ સંખ્યા 41 થઈ છે. સંવાદદાતા રઘુવીર મકવાણા ફોનલાઈન પર જોડાયા છે અમારી સાથે. જે રઘુવીર, બોટાદમાં વધુ બે નવા કેસ સામે આવ્યા, શું વિગતો હાલ? જોઈ વાત કરીએ તો બોટાદ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર છે. હાલ આજના દિવસની વાત કરીએ તો આજે વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે. આ સાથે આજના દિવસના 8 કેસ પોઝિટિવ છે અને ટોટલ સંખ્યા 41 પર પહોંચી છે. અત્યારે જે બે નવા કેસ આવ્યા છે જેમાં 12 વર્ષની બાળકી અને 67 વર્ષના વૃદ્ધનો રિપોર્ટ જે છે તે પોઝિટિવ આવ્યો છે. તમામ જે દર્દીઓ છે તે વોર્ડ નંબર 9 ના કન્ટેનમેન્ટ વિસ્તારમાંથી જ આવેલા છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે, 6 વ્યક્તિને ડિસ્ચાર્જ કરવામાં આવશે. આ સાથે ટોટલ સંખ્યા 41 પર પહોંચી છે. જોઈએ બિલકુલ તમામ જાણકારી બદલ આભાર. વાત કરીએ સુરતના 13 વર્ષીય કિશોરીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ઓલપાડ તાલુકામાં કોરોનાનો વધુ એક કેસ આવ્યો છે. દિહેણ ગામે આ 7મો કેસ પોઝિટિવ નોંધાયો. પોઝિટિવ દર્દી દક્ષાબેનના પુત્ર ધવલની દીકરી છે ફ્રેયા. દર્દીને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઓલપાડ તાલુકામાં કોરોનાના કુલ 9 કેસ. દર્દીને સુરત સિવિલ ખસેડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોઝિટિવ દર્દી દક્ષાબેનના પુત્રની દીકરી છે ફ્રેયા. દર્દીને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાજ્ય સરકારે તમામ પરપ્રાંતીય કામદારોને વતન મોકલવા માટે વ્યવસ્થા કરી. અત્યાર સુધી 35 ટ્રેનો મારફતે 45,000 પરપ્રાંતીય શ્રમિકોને વતન પહોંચાડવામાં આવી રહ્યા છે. આજે પણ વધુ 12 ટ્રેનો દોડાવાઈ રહી છે. અમદાવાદથી 2, વિરમગામથી 2 અને સુરતથી 8 ટ્રેનો મારફતે શ્રમિકોને વતન પહોંચાડવામાં આવશે. ખાનગી વાહનોમાં પણ મંજૂરી આપવામાં આવી છે. અત્યાર સુધી ગુજરાતમાં વસતા અન્ય રાજ્યોના 3.5 લાખ લોકોને પોતાના વતન જવા માટે મંજૂરી મળી ગઈ છે, જેમાં ઓડિશા, યુપી, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી રૂપાણીએ તમામ શ્રમિકોને અપીલ કરી છે કે સરકાર તેમને વતન મોકલવાની વ્યવસ્થા કરી રહી છે. તમામ લોકોને પાસ સહિતની તમામ સગવડો કરવામાં આવશે. કોઈએ ઉતાવળ કરીને રોડ પર આવવાની જરૂર નથી. સુરતથી સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાત જવા માંગતા રત્નકલાકારો માટે આજે સાંજે ઓનલાઈન પોર્ટલ શરૂ થઈ જશે. ઓનલાઈન અરજી કરી પોતાના વિસ્તારમાં જવા માંગતા લોકો ઓનલાઈન અરજી કરી મંજૂરી મેળવી શકશે તેવો સરકારે દાવો કર્યો હતો. અત્યાર સુધીમાં જે ટ્રેનો રવાના થઈ છે એ 23 ટ્રેનો અને આજે જે ટ્રેનો રવાના થાય છે એમ 12 ટ્રેનો કુલ મળીને 35 શ્રમિક સ્પેશિયલ ટ્રેનોના માધ્યમથી યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશાના લગભગ 42,000 જેટલા પરપ્રાંતીય કામદારો, શ્રમિકો, મજૂરોને ગુજરાતમાંથી રવાના કરવામાં આવ્યા છે. સાથોસાથ બસના માધ્યમથી પણ 5,500 શ્રમિકો, ખાનગી વાહનોના માધ્યમથી 1,67,000 જેટલા વ્યક્તિઓ અને સુરતથી ખાનગી વાહનોમાં 1,14,000 વ્યક્તિઓ, શ્રમિકો, મજૂરો એમ કુલ મળીને અત્યાર સુધીમાં ગુજરાતમાંથી આશરે 3.25 લાખ જેટલા લોકોને બીજા સ્ટેટમાં અને એમાં ખાસ કરીને યુપી, બિહાર, ઝારખંડ અને ઓડિશા જવા માટેની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી છે અને એને સકુશળ ત્યાં પહોંચાડી પર દેવામાં આવ્યા છે. માનનીય મુખ્યમંત્રીશ્રીની અપીલ છે કે તબક્કાવાર રીતે પરપ્રાંતનો કોઈ પણ નાગરિક યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા કે અન્ય રાજ્યનો કોઈ પણ શ્રમિક, કોઈ પણ મજૂર, કોઈ પણ કામદાર જે રોજીરોટી માટે, કામધંધા માટે ગુજરાતમાં આવ્યો હોય અને એમને પોતાના વતન પાછા જવું હોય, એમને પાછા મોકલવા માટેની તમામ પાસ સહિતની સગવડતાઓ રાજ્ય સરકાર કરવા માટે બંધાયેલી છે અને પ્રતિબદ્ધ છે. પરંતુ મુખ્યમંત્રીશ્રીની અપીલ છે કે એમાં અધીર થઈને, ઇમ્પેશન્ટ થઈને રસ્તા ઉપર કોઈએ આવવું નહીં. જે વ્યવસ્થા છે એને આપણે સૌએ સાથે મળીને મેન્ટેન રાખવાની છે.
सरकार जे पण श्रमिक પોતાના વતનમાં જવા માંગતા હોય તેને મોકલવા માટે સંપૂર્ણ વ્યવસ્થા કરશે, જેમાં પાસ અને બાકીની વ્યવસ્થાઓનો પણ સમાવેશ થાય છે, જે તે શ્રમિક સંબંધિત જિલ્લા કલેક્ટર પાસે પોતાની નામની નોંધણી કરાવી દે અને જેમ જેમ ટ્રેનની વ્યવસ્થાઓ થશે, માત્ર 3-4 દિવસના ગાળામાં જ ગુજરાતમાંથી 35 ટ્રેનો જ્યારે રવાના થઈ છે અને આવતા દિવસોમાં ટ્રેનોની સંખ્યા હજુ પણ વધારવામાં આવશે, જેથી કરીને શ્રમિકો પોતાના વતન યુપી, બિહાર, ઝારખંડ, ઓડિશા કે અન્ય રાજ્યોમાં ખૂબ જ સારી રીતે જઈ શકે, એટલે મુખ્યમંત્રીશ્રીએ તમામ શ્રમિકોને જણાવ્યું છે કે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી, રાજ્ય સરકાર ખુલ્લી પરમિશન આપવા માટે તૈયાર છે અને આપવામાં પણ આવી છે, જેના કારણે જ અત્યાર સુધીમાં 3.25 લાખ જેટલા લોકો અત્યારે પોતાના વતનમાં પાછા ગયા છે અને હજુ પણ જે લોકો પાછા જવા માંગે છે એ રજીસ્ટ્રેશન કરાવેથી ટ્રેનના માધ્યમથી એમને પરત મોકલવાની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા અન્ય રાજ્યોના પરામર્શમાં રહીને કરવામાં આવશે।